गुजरात हाईकोर्ट द्वारा अमदावाद शहर ट्राफिक पोलिस ने टकोर करवामां आवी छे। हाईकोर्ट ने टकोर बाद ट्राफिक पोलिस द्वारा कार्यवाही शुरू करवामां आवी छे, त्यारे हवे सोशियल मीडिया में हाईकोर्ट ना जज नी गाड़ी ना फोटो वायरल थया छे। अमदावाद ना जोधपुर चार रस्ता पास नो फोटो वायरल थई रह्यो छे। आ फोटो में गाड़ी नो पार्किंग जोन में जोवा मळी रही छे। सरकारी गाड़ी नो पार्किंग जोन में पार्क करवामां आवी छे। आ कया जज नी गाड़ी छे ते अंगे पण सवाल उभा थया छे। नो पार्किंग जोन में पार्क करेली गाड़ियों पर पोलिस द्वारा कार्यवाही करवामां आवे छे अने दंड फटकारवामां आवे छे। त्यारे हवे जज नी गाड़ी नो पार्किंग जोन में मळता पोलिस पण मूंझवण में मुकाई गई छे। तो जे रीते छेल्ला કેટલાક દિવસથી હાઈકોર્ટ દ્વારા અમદાવાદમાં ટ્રાફિકને લઈ જે રીતે તંત્રને વારંવાર ફટકાર લગાવવામાં આવી રહી છે, ત્યારે હવે એક જજની ગાડી જે હાઈકોર્ટના જજ છે તેમની ગાડી નો પાર્કિંગ ઝોનમાં જોધપુર ચાર રસ્તા પાસે જોવા મળી, જેનો ફોટો વાયરલ થયો છે। અને આ સાથે જ અનેક સવાલો થઈ રહ્યા છે કે આ કયા જજની ગાડી છે। જો હાઈકોર્ટ દ્વારા આ રીતે વારંવાર ફટકાર લગાડવામાં આવે છે તો હાઈકોર્ટના જજ ખુદ નો પાર્કિંગ ઝોનમાં કઈ રીતે ગાડી મુકાવી શકે। પોલીસ પણ આ ગાડીને જોઈ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે। આ ગાડીને લઈ કયા પ્રકારની કાર્યવાહી કરી શકાય, કારણ કે પોલીસ પણ હવે મૂંઝવણમાં છે। જજની ગાડીના ફોટો વાયરલ થયા છે। હાઈકોર્ટના જજની આ ગાડી છે જે જોધપુર ચાર રસ્તા પાસે નો પાર્કિંગ ઝોનમાં પડે છે। સરકારી કાર રસ્તા પર આ રીતે હોય અને હાઈકોર્ટ દ્વારા વારંવાર ફટકાર લગાવવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા પટની અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, જજની ગાડીના ફોટો વાયરલ થયા છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે, શું કહેવું છે? મનીષા, જે પ્રકારે ટ્રાફિક પોલીસ દ્વારા જે ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું એમાં સૌ પ્રથમ તો હાઈકોર્ટના જજ દ્વારા ત્યાં ટકોર કરવામાં આવી હતી કે નો પાર્કિંગ જે ઝોન ની અંદર વાહનો પાર્ક કરવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે। પરંતુ આજે ફરી એક વખત સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો છે કે હાઈકોર્ટના જજની જ ગાડી નો પાર્કિંગમાં પાર્ક કરેલી હાલતમાં છે, જયારે પોલીસ કોઈ કાર્યવાહી કરી નથી રહી। તો અનેક સવાલો સાથે આ જે વિડીયો જે ફોટો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, કારણ કે હાઈકોર્ટની ટક્કર બાદ બી જો હાઈકોર્ટની ગાડી આ રીતના રસ્તા પર પડી હોય નો પાર્કિંગ ઝોનમાં એક મોટો સવાલ બન્યો છે। આ તો પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે પણ એક સવાલનો વિષય છે, પરંતુ આ જે પ્રકારે નો પાર્કિંગ ઝોનનું ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે તે આ ફોટા પછી નિષ્ફળ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આભાર અનિતા આપની માહિતી આપવા માટે।